नमस्कार दोस्तों, साई मीडिया ग्रुप नवसारी लाइव में आपनों स्वागत छे। सूरत शहरना भेस्तान विस्तार में नवी कॉलोनी पासे BRTS बस ना चालके एक युवान ने अड़फेट में लेता तेनु घटना स्थले ज मौत थयुं हतुं। अकस्मातनी आ घटना बाद स्थानिक लोकोए बस में तोड़फोड़ करी हती अने हंगामो मचाव्यो हतो। बनावनी विगतो मुजब मूल झारखंडना वतनी अने भेस्तान नवी कॉलोनी खाते रहता 24 वर्षीय अभिमन्यु रमेश राज गवानी मजूरी काम करी पोताना परिवारनु गुजरान चलावे छे। गई रात्रे अभिमन्यु पोताना हम वतनी बबलू साथे घरनो सरसामान लेवा माटे निकल्यो हतो त्यारे BRTS रूट क्रॉस करती वक्ते तेने बस चालके अड़फेटमां लीधो हतो अने तेनु घटना स्थळ पर ज मौत थयुं हतुं। बनाव अंगे पांडेसरा पुलिस से गुनो दाखल करी वधु तपास हाथ धरी। क्या सुधी भाड़ाना मकान मां रहेशो? हवे मेळवो तमारो पोतानो घर, तमारा सपना ने साकार करो। कामधेनु पार्क मां नजीवी रकम भरो अने घरनो घर मेळवो। शांता देवी रोड खाते आवेल कामधेनु पार्क मां हाई सिक्योरिटी, फायर सेफ्टी, इलेवेटर लिफ्ट, प्रसंगो माटे पार्टी प्लॉट तेमज बाळको माटे पार्क जीवी घणी बधी सुविधा उपलब्ध छे। त्यारे 10,000 रुपया भरो अने सपनानुं घर बुक करावो। एक रूम रसोडो अने बे रूम रसोडाना फ्लेटो रेडी पोजिशनमां मळशे। भाड़ानी रकमने बदले लोनना हप्ता भरो अने घरना मालिक बनो। तो आजे ज संपर्क करो कामधेनु पार्क विद्याभारती स्कूलनी पाछळ शांता देवी रोड नवसारी। अने वधु माहिती माटे संपर्क करो 9375956935 अने 9825696292। હવેથી દેશમાં કોઈ પણ સ્થળે જો અકસ્માત થાય અને ઘાયલ થનારા વ્યક્તિને કોઈ વ્યક્તિ સમયસર હોસ્પિટલ પહોંચાડશે અને એ વ્યક્તિનો જીવ બચશે, તો એવા કિસ્સામાં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે। એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન નામની આ યોજનામાં ઘાયલ લોકોની મદદ કરનાર વ્યક્તિને રૂપિયા 5,000 થી 1,00,000 સુધીનું ઇનામ આપવામાં આવશે અને એને એવોર્ડ પણ આપવામાં આવશે। રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિશેની વિગતો જે કોઈ વ્યક્તિ હશે એણે ડૉક્ટરને આપવી પડશે અને ડૉક્ટર દ્વારા એનું ફોર્મ ભરવામાં આવશે। ત્યારબાદ વોટ્સએપ નંબર 7434095555 પર સંપર્ક કરી અને જાણ કરવાની રહેશે। આ અંગેની એક જ્યુરી બનશે અને ડૉક્ટર પાસેની વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટર પેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઈલ નંબર અને સરનામું સહિત સ્થળ, તારીખ અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આપશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિ માસિક ધોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને તેને મંજૂર કરશે। રાજ્યની રોડ સેફ્ટી ઓથોરિટી આ લેટર જરૂરી ચૂકવણી માટે મોકલવાનો રહેશે। પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફ્ટી કમિશન કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં રૂપિયા 5,000થી લઈ અને 1,00,000 સુધીની રકમ, જે ઇનામની રકમ છે, એ જમા કરાવવામાં આવશે। એકચ્યુઅલી કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમરાટિયન એવોર્ડ્સ, કે જે માર્ગ અકસ્માતમાં, જીવલેણ માર્ગ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ ગંભીર ઇજા પામેલ હોય ત્યારે સામાન્ય જનતા જે એમને હોસ્પિટલે પહોંચાડે છે અને એ પહોંચાડવાનો જે ગોલ્ડન અવર્સનો 1 કલાકનો સમયગાળો હોય છે, આ સમયગાળા દરમિયાન વ્યક્તિનો જીવ 90% સુધી બચાવી શકાતો હોય છે। તો એવા જે વ્યક્તિએ કે જેમણે જીવલેણ ઇજા પામનાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા ગુડ સમરાટિયન એવોર્ડ અને પ્રશંસાપત્ર અને રોકડ ઇનામો પણ 5,000 થી લઈને 1,00,000 રૂપિયા સુધીમાં આપવામાં આવે છે। મેડમ, આ સિલેક્ટ કઈ રીતે કરવામાં આવશે? જનરલી જ્યારે કોઈપણ જીવલેણ માર્ગ અકસ્માતમાં વ્યક્તિ ઇજા પામે ત્યારે સામાન્ય જનતા ઘણી બધી વાર આગળ આવીને એમને હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે। તો હોસ્પિટલમાં જ્યારે પહોંચાડે ત્યારે ડૉક્ટર દ્વારા એમને સારવારની સાથે સાથે જે વ્યક્તિ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે એમની વિગતો સાથેની એક ફોર્મ ભરવામાં આવે છે। આ ફોર્મ ભરેલી વિગતો એ જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના અધ્યક્ષસ્થાને કમિટી હોય ત્યારે એ કમિટીમાં આ વિગતો સાથે મેડિકલ વિભાગ તરફથી સબમિટ કરવામાં આવે છે અને એમના આધારે એમને ગુડ સમરાટિયનો એવોર્ડ આપવામાં આવે છે। કેટલું ઇનામ આપવામાં આવશે? જનરલી 5,000 થી લઈ અને અલગ અલગ કેટેગરી છે અને 1,00,000 રૂપિયા સુધીના ઇનામ આપવામાં આવે છે। મેડમ, આ સિલેક્ટ કોણ કરશે? આ જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએ સિલેક્શન એમનું થાય છે અને સેન્ટ્રલ કક્ષાએ પણ અલગથી ગુડ સમરાટિયનનું એવોર્ડ અને પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવે છે। SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે,
જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. સુરત શહેર સહિત રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવાર ઉપર વાહન ચાલકોના પતંગના દોરાથી ગળા કપાવવાની ઘટના બનતી હોય છે, જેને કારણે સંખ્યાબંધ લોકોને જીવ ગુમાવવાનો વખત આવે છે. આ વર્ષે સુરત શહેરમાં આ પ્રકારની ઘટનાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના જે ઓવરબ્રિજ છે એના ઉપર કોઈપણ પ્રકારે તાર બાંધવાની કામગીરી કરવામાં ન આવી હોવાથી અકસ્માત થવાની ઘટનાઓની શક્યતા વધી જાય છે. ગત વર્ષે આ રીતે જ 400 કિલોમીટર જેટલી વિસ્તારની અંદર તાર બાંધવામાં આવ્યા હતા, જેને કારણે પતંગના કાતિલ દોરાથી લોકોનો જીવ બચાવી શકાય. પરંતુ આ વર્ષે આ તહેવારને માત્ર 25 દિવસથી ઓછો સમય બાકી છે, ત્યારે આ પ્રમાણેની મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોના જીવ પર જોખમ બનેલું છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં લૂંટના ઈરાદે સિક્યુરિટી ગાર્ડની હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતા દીપક અને એનો એક સાગરીત સંતોષ ઉર્ફે ટિલ્લો રાઠોડ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સિક્યુરિટી ગાર્ડને કાપોદરા વિસ્તારમાં તાપી નદી પર બની રહેલા નવા બ્રિજ ઉપર લઈ જઈ ત્યાંથી નીચે ફેંકી દીધો હતો, જેને કારણે આ સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે આ અંગે પોસ્ટમોર્ટમ કરાવી અને વધુ તપાસ હાથ ધરતા મરનાર સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજના આધારે બે ઇસમોને શંકાને આધારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં દીપક અને તેના સાગરીતનું નામ સામે આવતા પોલીસે દીપકને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. હાલમાં સંતોષ ઉર્ફે ટિલ્લો રાઠોડ નામનો આરોપી નાસ્તો ફરે છે. ગઈ તારીખ 14/12/2022 રોજ કાપોદરા વિસ્તારની અંદર કલાકુંજ સોસાયટી આવેલ છે, એની નજીકની અંદર એક નવો બ્રિજ બને છે અને નવા બ્રિજ ઉપર એક સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતા ખલ્લુભાઈ રાઠવા નાવોની ડેડબોડી મળેલ છે. ડેડબોડીમાં જોતા ઈજાના નિશાન હોય, શંકાસ્પદ ઈજાના નિશાન જણાતા એનો સ્વીમેર હોસ્પિટલ ખાતે PM કરવામાં આવે છે. PMની અંદર ખ્યાલ ઉપર આવે છે કે એને કોઈ તીક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવેલ છે, જેથી કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત બનાવ છે, ગુનો અનડિટેક હોય, ગંભીર પ્રકારનો હોય, ખૂનનો ગુનો હોય, જેથી તાત્કાલિક મહેરવાન પોલીસ કમિશનર સાહેબે ક્રાઇમ બ્રાન્ચને ડિટેક કરવા માટે જે સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન નાસ્તા પહોંચતા સ્કોડના PSI શ્રી પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે આ ગુનામાં
અગાઉ જે રીડો હિસ્ટ્રીસીટ આરોપી છે દીપક ઉર્ફે બાવરી નાહક એ સંડોવાયેલો છે અને એમને આ મર્ડર કરેલ છે જેથી તાત્કાલિક એને ટ્રેસ આઉટ કરવામાં આવેલ છે અને પાંડેસરા ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે। ઉપરોક્ત આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત ધ્યાન ઉપર આવેલ છે। આ જે દીપક છે અને એનો સાથીદાર છે સંતોષ ટલ્લો કરીને આ બંને જણા એ રાત્રે ચોરી કરવાના ઈરાદે બજારમાં ફરતા હોય છે। એ દરમિયાન આ જે વોચમેન છે ખલ્લુભાઈ રાઠવા એ ત્યાં પોતાની નોકરી પર હોય છે અને મોબાઈલની અંદર સોંગ સાંભળતા હોય છે। એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, એ એન્ડ્રોઈડ મોબાઈલ એને માગતા એ નહીં આપેલ જેથી એને મોઢાના ભાગે એક ફેટ મારી દીધેલ હતી અને ત્યારબાદ આગળ પોલીસનો પોઈન્ટ હોય અને પકડાઈ જવાની બીક। એસકે કન્સલ્ટન્સી જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે। અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે। અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ। સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ। મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ। ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાપડના વેપારીને રૂપિયા 2 લાખ વ્યાજે આપી અને પઠાણી ઉઘરાણી કરનારા વ્યાજ આતંકીને પોલીસે ઝડપી પાડ્યો છે। આનંદ ઉર્ફે દેવા નામના આરોપીએ એક વેપારીને રૂપિયા 2,10,000 ઊંચા વ્યાજે વ્યાજથી આપ્યા હતા। ત્યારબાદ આ વ્યાજની વસૂલાત માટે આરોપી દ્વારા આ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લોખંડના સળિયા વડે તેને મારપીટ કરવામાં આવી હતી। અહીં આરોપી અને તેના સાગરીતોએ કરેલા અપહરણ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।